કેમ છો વિદ્યાર્થી મિત્રો, બધા સહકુશળ છો? ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં અગાઉના વિડીયોમાં આપણે વિભાગ એફમાં ઘણા બધા દાખલા ગણ્યા હતા, સાથે સાથે વિભાગ ડીનો એક દાખલો પણ આપણે ગણ્યો હતો. આજે વિભાગ ડીમાં ત્રણ દાખલા 9, 11 અને 12. દસમો દાખલો એ આપણા માટે કંઈક નવો છે, એટલે આપણે પછી કરીશું. 9મો, 11મો અને 12મો આ ત્રણ દાખલા આજે આપણે સમજવા છે. તો દાખલા નંબર 9મો જે છે એમાં મને કંઈક આવી માહિતી આપી કે y cap બરાબર 11 વત્તા 3x. પછી માહિતી એવી આપી કે sx જેમ sy બરાબર 3 જેમ 10 હોય તો r નો સ્ક્વેર શોધો. r નો સ્ક્વેર એટલે નિશ્ચિતતાનો આંક મેળવવાનો કીધો. તો જ્યારે નિશ્ચિતતાનો આંક મેળવવો હોય તો આપણને ખબર છે, અને આપણે અગાઉ શીખી ગયા પણ ગયા છીએ, પહેલા આપણે r મેળવીએ સહસંબંધક, અને એનો જે જવાબ આવે એનો આપણે શું કરી નાખીએ તો કે સ્ક્વેર કરી નાખીએ. તો સૌથી પહેલા આપણે અહીંયા શું મેળવવું પડે તો કે r મેળવવું પડે. r એટલે કે સહસંબંધક. તો જ્યારે આપણે નિયત સંબંધનો દાખલો ગણતા હોઈએ તો નિયત સંબંધની અંદર r શબ્દ ક્યારે કયા કયા સૂત્રમાં આવે છે, ટૂંકા સૂત્રમાં, એ આપણા મગજમાં પહેલા તો લાઈટ થવી જોઈએ. ઈ પહેલા તમને હું જસ્ટ નાની એવી સમજણ આપી દઉં કે y cap બરાબર a + bx મુજબ જોવા જાવ તો a ની કિંમત મળી ગઈ. કેટલી કિંમત મળી ગઈ તો કે 11. b ની કિંમત મળી ગઈ, કેટલી મળી ગઈ તો કે 3 ગુણ્યા નિયમના x. તો હવે જ્યારે નિયત સંબંધાત્મક કરતા હોઈએ અને r નું સૂત્ર હોય તો તમારા મગજમાં લાઈટ થઈ જવી જોઈએ કે r બરાબર sy ના છેદમાં sx. આ સૂત્ર એક એવું સૂત્ર છે કે જ્યાં r નામના શબ્દનો ઉપયોગ થાય છે, સહસંબંધાત્મકનો ઉપયોગ થાય છે. તો હવે આમાં માત્ર કિંમત મૂકવાની છે. b બરાબર તૈયાર હતા, કેટલા હતા તો કે 3. r બરાબર શોધવાનું છે. sy હતા, કેટલા હતા તો કે 10. અને sx પણ આપણી પાસે તૈયાર હતા, કેટલા હતા તો કે 3. સામસામે ગુણાકાર કરી નાખું તો થાય 9 બરાબર r 10. તો r ને કરતા બનાવું તો 9 ભાગ્યા 10, તો જવાબ આવે 0.9. આ મળી ગયો મને r મળી ગયો, કે ભાઈ શું મળી ગયો, કે ભાઈ r. અને ત્યાર પછી r નો સ્ક્વેર એટલે 0.9 નો સ્ક્વેર કરો એટલે જવાબ આવે 0.81. આનો મતલબ કે મારો નિશ્ચિતતાનો આંક છે એ કેટલો થયો કહેવાય તો કે 0.81. ફરીવાર દાખલો રિપીટ કરું છું. સૌથી પહેલા લખ્યું y cap બરાબર a + bx, જ્યાં a બરાબર 11, b બરાબર 3 ને નિયમના x, sx ને sy આપી દીધો 3 જેમ 10, સોરી r નો સ્ક્વેર એટલે કે નિશ્ચિતતાનો આંક મેળવવાનો. તો અગાઉ મેં સમજાવ્યું કે r મેળવીએ તો r આધારિત આપણને r સ્ક્વેર મળી જાય. તો સૌથી પહેલા r મળવું હોય તો r વાળું નિશ્ચિતતાના આંકમાં આ સૂત્ર લાગુ પડે, b બરાબર r sy ના છેદમાં sx, જ્યાં b બરાબર આપણને કિંમત આપી દીધી 3, r બરાબર આપણે શોધવાનું, sy બરાબર 10 ને છેદમાં sx. આમાં અમે ગુણાકાર કરી નાખ્યા, 3 તેરી 9 બરાબર r ના r ઇન્ટુ 10. તો અંશનો અંશ છેદમાં જાય તો 9 ભાગ્યા 10 r બરાબર, તો જવાબ આવ્યો 0.9. એ r મળ્યો એટલે કે સહસંબંધાંક મળ્યો. આપણે મેળવવાનું છે નિયત સોરી નિશ્ચિતતાનો આંક, તો એનો સ્ક્વેર 0.9 નો સ્ક્વેર 0.81. પછી મને રકમમાં આગળ એવું કીધું કે આ જે માહિતી છે એના આધારિત નિયત સંબંધ મોડેલમાં ચલન જણાવો. તો એટલું યાદ રાખવાનું કે આ જે જવાબ આવે ને એને ગુણ્યા 100 કરી નાખવાના. આને ગુણ્યા 100 કરો એટલે કેટલા ટકાના ચલનનો ફેરફાર થયો કહેવાય. આને ગુણ્યા 100 કરું તો 81% જેટલા ચલનમાં ફેરફાર થયો કહેવાશે. જ્યારે ચલનમાં ફેરફાર કે એટલે ગુણ્યા 100 r સ્ક્વેર સાથે કરી નાખો એટલે એટલો ચલનમાં ફેરફાર થયો કહેવાશે. દાખલા નંબર 11 માં આપણા માટે કંઈક નવું છે, નિયત સંબંધાંક શોધો. જો નિયત સંબંધ નથી કીધું, નિયત સંબંધાંક કીધું છે, એટલે યાદ રાખજો કે નિયત સંબંધાંક કે ને એટલે b યાદ રાખવાનું. પછી એક બીજો શબ્દ પકડજો કે અંતઃખંડ કે ને એટલે a યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? a. આ ખાસ શબ્દ તમે લખી નાખજો કે નિયત સંબંધાંક કે તો b અને અંતઃખંડ કે તો a. તો આ મુદ્દા આધારે આપણે આગળ સમજવાનું શરૂઆત કરીએ તો અહીંયા માત્ર નિયત સંબંધાંક મેળવવાનો કીધો છે b. તો તમને જો n આપી દીધો, સિગ્મા u આપી દીધો, સિગ્મા v આપી દીધો, u નો સ્ક્વેર આપી દીધો અને uv આપી દીધો, તો સીધું સૂત્ર મૂકી દો, n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u આખાનો હોલ સ્ક્વેર, જ્યાં n બરાબર 60, uv બરાબર મારી પાસે હતા 409, સિગ્મા u હતા 2, સિગ્મા v હતા 25,
છેદ માં n એટલે 7 u નો સ્ક્વેર 160 માઈનસ સિગ્મા u, સિગ્મા u એટલે 2 નો સ્ક્વેર, 7 ગુણ્યા 409 કરું એટલે મને બંને પદનો ગુણાકાર મળે 2863 માઈનસ 25 ગુણ્યા 2 એટલે 50, 7 ગુણ્યા 160 એટલે 1120 માઈનસ 2 નો સ્ક્વેર 4, 2863 માઇનસ 50 કરું એટલે 2813 ભાગ્યા 1120 માંથી 4 જાય તો વધે 1116, આનો ભાગાકાર કરી નાખું એટલે લખવાનું 2813 ભાગ્યા 1116 એટલે જવાબ આવે 2.52. આ મને મળી ગયો કહેવાય નિયત સંબંધાંક એટલે કે બી મળી ગયો કહેવાય. તો હવે આગળ મને એમાં એમ એવું કીધું કે તેનું અર્થઘટન કરો. હવે આનું અર્થઘટન એટલે એટલું યાદ રાખવાનું કે જો ચલ x હોય ને x બરાબર 1 હોય તો y બરાબર 1 કરતા 2.52 ગણો વધુ હોય એટલે કે કેટલો હશે 3.52. એટલે આપણે શું લખવાનું એ ખાસ તમે તમારા ચોપડામાં લખી નાખજો. હું બોલું છું કે y માં કુલ ચલનમાં કેટલો ફેરફાર થાય એવું કીધું એટલે લખવાનું કે જ્યારે x બરાબર 1 હોય તો ત્યારે ચલનમાં 2.52 જેટલો વધારો થયો કહેવાશે. એવું તમારે તમારા ચોપડામાં દાખલાની અંતે લખવાનું રહેશે. છેલ્લો દાખલો, દાખલા નંબર 12 નો અવલોકનોની સંખ્યા આપી દીધી. આ અવલોકનોની સંખ્યાને હું n કહી દઉં. n બરાબર મને આપી દીધું 8, x બાર બરાબર 100, મધ્યક કીધું એટલે પહેલી માહિતી x બાર, બીજી માહિતી y બાર. હવે યાદ લેજો મધ્યકમાંથી લીધેલ વિચલનોનો સરવાળો એટલે આમાં છે ને જો પહેલી માહિતી છે એને કહી દો x માઇનસ x બાર નો સ્ક્વેર અને બીજી માહિતીને કહી દો y માઇનસ y બાર નો સ્ક્વેર એટલે જો મધ્યકમાંથી લીધેલ વિચલનો, વિચલનો એટલે કિંમત નો સરવાળો એટલે એને આ રીતે ઓળખવામાં આવશે x માઇનસ x બાર નો સ્ક્વેર અને y માઇનસ y બાર નો સ્ક્વેર. મધ્યકમાંથી લીધેલ વિચલનોનો ગુણાકારનો સરવાળો એટલે એને કહેવાય x માઇનસ x બાર અને y માઇનસ y બાર. તો આ રીતે આપણને માહિતી આપી દીધી છે, સમજી લીધી આપણે. તો સૂત્ર મૂકી દઈએ ને જોવાનું કે આપણને મેળવવાનું શું કીધું તો કે નિયત સંબંધ રેખા મેળવો એટલે કે પહેલા મેળવવાનું b. તો સૌથી પહેલા b બરાબર સિગ્મા x માઇનસ x બાર y માઇનસ y બાર છેદમાં x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર, જ્યાં સૂત્રમાં કિંમત મૂકી દઈએ આપણે 115 ભાગ્યા x માઇનસ x બાર નો હોલ સ્ક્વેર 130 એટલે 115 ભાગ્યા 130 કરું એટલે જવાબ આવે 0.88. આ b મળી ગયું. a બરાબર આપણું સૂત્ર યાદ છે y બાર માઇનસ b x બાર. y બાર આપણી પાસે તૈયાર હતા 100, b આપણને મળ્યા 0.88 ગુણ્યા 100 એટલે 100 માઇનસ 88 કરું એટલે જવાબ આવે 12 એટલે a બરાબર મળી ગયા 12. તો y કેપ બરાબર a પ્લસ dx જ્યાં a બરાબર આપણી પાસે તૈયાર હતા 12 અને b બરાબર તૈયાર હતા 0.88 ગુણ્યા નિયમના x. હવે અહીંયા મને x ની કિંમત કાંઈ આપેલી નથી તો આપણે કોઈ કિંમત મૂકવાની જરૂર નથી. તો આ આજના વિડીયોમાં આપણે આ ત્રણ દાખલા ગણ્યા 9, 11 અને 12. આની જેવા હું તમને 2-3 દાખલા જણાવું છું એ હોમવર્કમાં કરવાના રહેશે તમારા લોકોને. પેજ નંબર 134 ઉપર ઉદાહરણ નંબર 11, પેજ નંબર 134 ઉપર એક્ઝામ્પલ નંબર 11 આ એક દાખલો તમારે હોમવર્કમાં કરવાનો રહેશે. અને ખાસ આ દાખલા જોઈ લેજો, ન સમજાણા હોય તો મને કોલ દ્વારા પૂછી શકો છો. નેક્સ્ટ વિડીયોની અંદર વિભાગ સી ના આપણે 6-7 દાખલા અલગ અલગ પદ્ધતિ આધારિત કરવાના રહેશે. તો આજના વિડીયોમાં આટલું રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર વિભાગ સી આપણે સમજીશું. થેન્ક યુ.